गुड मॉर्निंग विद्यार्थी मित्रों, छेल्ले आपणे जे चर्चा करी थी एमां अंतरमापणनी चर्चा करी. वच्चे आपणे लघुगणक कोष्टकनो उपयोग केवी रीते थाय एना बे त्रण लेक्चर आपणे लीधा. पण आपणी थियरीमां रेग्युलरमां छेल्ले आपणे जे टॉपिकनी चर्चा करेली ए अंतरमापन अने एना जुदा जुदा एकमोनी चर्चा करेली. एमां अंतरमापनमां मोटा एकमो जे लीधेला आपणे, दाखला तरीके एस्ट्रोनॉमिकल यूनिट छे, पछी प्रकाश वर्ष छे, अने त्रीजो पार्सेक एकम लीधेल. आ त्रण मोटा एकमो अंतरमापनना त्रण मोटा एकमोनी आपणे चर्चा करेली. छेल्ले मैं तमने एवुं पण कीधेलुं कि एक पार्सेक बराबर केटला प्रकाश वर्ष थाय, एक पार्सेक बराबर केटला एस्ट्रोनॉमिकल यूनिट थाय, पछी एक प्रकाश वर्ष बराबर केटला पार्सेक थाय. आवा नाना प्रश्नों तमने खाली जग्यामां पूछी शकाय अथवा टूंका प्रश्नोमां पूछी शकाय. तो एक वक्त हूँ खाली एक प्रश्न अहींया तमने लखी दऊं छूं, तमारे एना जवाब शोधी काढवा. केवी रीते शोधवाना ए आपणे समजाव्युं हतुं लास्ट टाइम, फरी एक वक्त हूँ तमने हिंट आपी दऊं छूं. तो जो लंबाईना मापनना मोटा एकमो छे, अंतरना एकमो, एना वच्चेनो संबंध दरेक एकमने मीटरमां केटलुं लखाय ते आपणे जाणता हता, ए शीखेला आपणे. पहेला मीटरमां लखी दीधी आपणे. धारो के एक एस्ट्रोनॉमिकल यूनिट, एक एयू बराबर 1.496 × 10^11 मीटर. एक एस्ट्रोनॉमिकल यूनिट पृथ्वी अने सूर्य वच्चेनुं सरेराश अंतर. बीजो एक मोटो एकम हतो एक प्रकाश वर्ष, एटले एने लाइट ईयर एवुं कहेवाय. 1 LY आवुं लखुं छुं, लाइट ईयर एटले प्रकाश वर्ष. तो एक प्रकाश वर्ष बराबर 9.46 × 10^11 मीटर. अने त्रीजो एकम हतो पार्सेक, एक पीसी पार्सेक 3.08 × 10^16 मीटर. हवे आ त्रणे माप मीटरमां आपणने खबर छे, પણ આ ત્રણે વચ્ચેનો આંતરિક સંબંધ શું છે એને લગતા પ્રશ્નો પણ આપણને પૂછી શકાય. તો જો પહેલો પાર્સેક ને લઈએ આપણે, કે એક પાર્સેક બરાબર કેટલા પ્રકાશ વર્ષ થાય, એટલે કે કેટલા લાઇટ યર થાય. તો આની એક ગણતરી આની બતાવું ખાલી તમને. તો આના બરાબર આવું લખી શકું, પાર્સેકમાં જે માપ છે એને પ્રકાશ વર્ષ વડે ભાગવાના, લાઇટ યર નું માપ, અને બંને મીટર માં લેવાના. હવે એક પાર્સેક ના મીટર કેટલા છે, તો 3.08 × 10^16 ભાગ્યા પ્રકાશ વર્ષ ના મીટર કેટલા છે, તો 9.46 × 10^15. આનું સાદું રૂપ આપણે આપેલું, આમ તો ગઈ વખતે પણ શીખેલા. ભાગા કરીએ તો 3.08 ભાગ્યા 9.46 એટલે 3.26 જેવું મળે છે. પણ આ જુઓ, 10^16 છે ને 10^15 ઉપર લઈ જાઓ તો 10^15 માઇનસ થાય, 16 માંથી બાદ થાય, એટલે 10^1 એટલે 10 વધે. આ બેનો ભાગાકાર કરો તમે, 3.08 ભાગ્યા 9.46 એ ભાગાકાર આવે, એને 10 ગુણી કાઢવાના, એટલે 3.26 જવાબ થાય. કેટલો થાય, 3.26. આમ તો 2, 5, 5 આવું મળે છે. બીજું, એક પાર્સેક બરાબર આટલા પ્રકાશ વર્ષ, એટલે અહીંયા LY યુનિટ લખવાનું, એકમ લાઇટ યર. તો એક પાર્સેક બરાબર 3.255, પાછળ 8 પણ આવે છે, એટલે આનું સાદું રૂપ આપું તો આશરે 3.26 કહી શકું LY. જો આ એક ગણતરી થઈ. હવે બીજો પ્રશ્ન આવો, બીજો પ્રશ્ન, એક પાર્સેક બરાબર ખાલી જગ્યા AU. આનો જવાબ તમારે જાતે શોધવાનો.
પારસેક જે મૂલ્ય છે એને કોના વડે ભાગવાના, તો એયુ વડે ભાગવાના. એયુ એટલે 1.496 ગુણ્યા 10^11 ઘાત, અને એનો જે જવાબ આવે તે લખી દેવાનો. એવી જ રીતે ત્રીજો પ્રશ્ન, એક લાઇટ યર પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા પારસેક. એ જ રીતે ચોથો પ્રશ્ન, એક લાઇટ યર બરાબર ખાલી જગ્યા એસ્ટ્રોનોમિકલ યુનિટ. પછી પાંચમો પ્રશ્ન, એક એયુ બરાબર ખાલી જગ્યા પારસેક. અને છઠ્ઠો પ્રશ્ન, એક એયુ બરાબર ખાલી જગ્યા એલ વાય. આ છ પ્રશ્નોના જવાબ એક તો આપણે શોધી કાઢ્યો, બાકીના પાંચ તમારે શોધી કાઢવાના અને પ્રમાણિત સ્વરૂપ મળે જવાબો બધા લખવાના. એટલે કે દશાંશીના પહેલા એક આંકડો હોય અને પાછળ 10^10 જો આવતી હોય તો પ્લસ કે માઇનસ જે ઘાત આવતી હોય તે એ રીતે પ્રમાણિત સ્વરૂપમાં તમારે આ જવાબો શોધી કાઢવાના. બરાબર, લખી લેવાનું અને એના જવાબ શોધી કાઢવાના. એટલે આપણી અંતરમાપનની ચર્ચા પૂરી થાય. અંતરમાપનનો જે ટોપિક હતો આપણો, લંબાઈનું માપન અથવા અંતરનું માપન, એ ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. હવે બીજો ટોપિક, જો એ અંતર અથવા લંબાઈનું માપન, એ લંબાઈ આપણા માટે એક મૂળભૂત ભૌતિક રાશિ હતી. કેવી ભૌતિક રાશિ હતી? મૂળભૂત. એટલે એક મૂળભૂત ભૌતિક રાશિની પૂરી ચર્ચા આપણે કરી લીધી કે લંબાઈનું માપન કેવી રીતે થાય, કયા સાધનો વડે થાય, એના કયા કયા એકમો છે, સૂક્ષ્મ માપ હોય તો કેવી રીતે લેવાના, બહુ મોટા અંતરો માપવાના હોય તો કેવી રીતે માપવાના, આ બધી જ લંબાઈ માપનની ચર્ચા આપણી પૂરી થઈ. હવે બીજી ભૌતિક રાશિ છે, એ બીજી ભૌતિક રાશિમાં દળ, તો દળનું માપન કેવી રીતે થાય છે? દળનું માપન, કોઈ વસ્તુનું દળ માપવું છે તો કેવી રીતે માપવું? મારી જોડે આ પેન છે તો આ પેનનું દળ મારે માપવું છે, તો આપણે એના માટે કંઈક ભૌતિક તુલા કે એવું કશું જોઈએ. પહેલાં તો દળ કોને કહેવાય? તો પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો. આ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, એ કોઈ તાપમાન દબાણ કે બીજા કોઈ બાહ્ય પરિબળો પર આધારિત નથી. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. દળ માટે આપણે સંજ્ઞા કઈ લઈએ છીએ? તો દળ એટલે માસ, એટલે દળને આપણે એની સંજ્ઞા, દળની સંજ્ઞા આપણે લઈએ છે એમ. દળનો એકમ, પ્રમાણભૂત એકમ કિલોગ્રામ છે, કેજી વડે દર્શાવાય, સ્મોલ કે સ્મોલ જી. દળની સંજ્ઞા એમ માસ પરથી, પણ એનો એકમ કયો છે? કિલોગ્રામ. પહેલા તો આ કિલોગ્રામ એકમ વ્યાખ્યાયિત કર્યો. જો કિલોગ્રામ એકમ પહેલાના સમયમાં જે વ્યાખ્યાયિત કરેલું તે, અને હમણાં કદાચ જો એકાદ વર્ષ પહેલા ન્યૂઝ પેપરમાં આવેલું કે કિલોગ્રામ એકમની વ્યાખ્યા બદલી કાઢી વૈજ્ઞાનિકોએ, આંતરરાષ્ટ્રીય જે બધા વૈજ્ઞાનિકો હોય, ઇન્ટરનેશનલ વૈજ્ઞાનિકો, એ બધાએ ભેગા થઈને કિલોગ્રામની વ્યાખ્યા થોડીક ચેન્જ કરી. ભલે કિલોગ્રામની વ્યાખ્યા ચેન્જ કરી, પણ આપણે એક કિલોગ્રામ તો એક કિલોગ્રામ જ રહેવાનું છે, એમાં કંઈ કિલોગ્રામમાં ફરક પડી ગયો નથી, માત્ર એને વ્યાખ્યાયિત કરતી ઘટના બદલી કાઢી છે. જે એકાદ વર્ષ પહેલા જ, લગભગ એક કે 1.5 વર્ષ પહેલા જ એ એકમની વ્યાખ્યા બદલી, પણ એ કિલોગ્રામ જે હતું તે જ રહેવાનું છે, કિલોગ્રામમાં કોઈ ફરક પડવાનો નથી. અને આંતરરાષ્ટ્રીય પ્રમાણભૂત એકમ તરીકે આપણે શું સ્વીકાર્યું છે? દળનો એકમ કિલોગ્રામ સ્વીકારેલો છે. તો કિલોગ્રામમાં કોઈ વસ્તુના દળ મપાય, કિલોગ્રામના નાના એકમ તરીકે આપણે ગ્રામ લઈ શકીએ. એક કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, આ બધું આપણને ખબર છે. ગ્રામથી પણ નાના એકમ લઈ શકીએ મિલીગ્રામ, તો મિલીગ્રામ 1 ગ્રામ કરતાં પણ નાનો એકમ થયો. 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ થાય. પછી માઇક્રોગ્રામ લઈ શકીએ, બહુ જ નાના દળના એકમો છે. તો વ્યવહારમાં આપણે દળનો એકમ તરીકે કિલોગ્રામ લઈએ છીએ. બીજું, મોટા પદાર્થના દળ માપવા હોય, સમજો કે એક મોટો પથ્થરનો ટુકડો છે એનું દળ માપવું હોય તો કિલોગ્રામમાં લઈએ, અથવા એના પછી મોટા એકમ તરીકે આપણે ટન લઈએ છીએ. 1000 કિલોગ્રામ એટલે 1 ટન,
ટ્રકમાં કોઈ બધો જો સામાન ભર્યો હોય વધારે તો એ તમે ટ્રકોનું જોયું હશે કે વે બ્રિજ રસ્તા હાઈવે પર પેલા વજન ટ્રકોના વજન કરવાના કાંટા હોય છે જેને વે બ્રિજ કહેવાય છે તો એની ઉપર ટ્રક આખી એની પર ઊભી રાખવાની પહેલાં ખાલી ટ્રકનું વજન કરેલું હોય સમજો કે ટ્રકમાં કેટલો સામાન ભરેલો છે કેટલો લોડ ભરેલો છે કેટલા કિલોગ્રામ છે એમાં ટ્રકમાં એ માપવું હોય તો કેવી રીતે માપવાનું તો એવા કોઈ મોટા ત્રાજવા આપણી જોડે નથી પણ શું પહેલાં એ વે બ્રિજ પર ખાલી ટ્રકનું વજન કરેલું હોય અને પછી એમાં જ્યારે સામાન ભરીએ ત્યારે સામાન સાથે ટ્રકનું વજન કરવાનું અને એ બેનો ડિફરન્સ આવે એટલે ટ્રકમાં ભરેલો સામાન છે એનું દળ થઈ ગયું એ ટન એકમની અંદર અથવા કિલોગ્રામમાં પણ મપાય પણ કિલોગ્રામમાં લખવા જઈએ તો 7,000-8,000 કિલોગ્રામ એવું બધું થાય એટલે એને ટનમાં પછી લખે છે બરાબર તો ટન એ બ્રિટિશ એકમ છે દળ માપવાનું એટલે આ મોટા પદાર્થોના દળના માપનની વાત થઈ ખૂબ જ સૂક્ષ્મ કણોના દળ માપવાના હોય તો ખૂબ જ સૂક્ષ્મ કણો એટલે પરમાણુ છે અણુ છે એવા સૂક્ષ્મ પદાર્થોના દળ માપવાના હોય તો એના માટે એક સાધન છે માસ સ્પેક્ટ્રોગ્રાફ સૂક્ષ્મ કણોના દળ માપવા માટેનું સાધન સૂક્ષ્મ કણો એટલે કે અણુ કે પરમાણુ એમાં અણુ પરમાણુ ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન બધા આવી ગયા તો સૂક્ષ્મ કણોનું દળ માપવા માટે કયું સાધન વપરાય માસ સ્પેક્ટ્રોગ્રાફ જો માસ સ્પેક્ટ્રોગ્રાફ એ સૂક્ષ્મ કણોનું દળ માપવાનું સાધન છે બીજું એક સાધન બીજું નામ જો લખેલું આવે તમારે પરીક્ષામાં એમસીક્યુ પૂછ્યા હોય ને કે સ્પેક્ટ્રોમીટર તો સ્પેક્ટ્રોમીટર એ જુદું સાધન છે એ તરંગ લંબાઈ માપવા માટેનું સાધન છે આ દળ માપવા માટેનું સાધન એટલે શબ્દ ખાસ ધ્યાન રાખજો માસ સ્પેક્ટ્રોગ્રાફ સાધનનું નામ શું છે માસ સ્પેક્ટ્રોગ્રાફ આ માસ સ્પેક્ટ્રોગ્રાફથી અણુ કે પરમાણુના દળ માપી શકાય પણ અણુ કે પરમાણુ વજનમાં બહુ હલકા છે એટલે એને કિલોગ્રામમાં લખવા જઈએ તો 0.000000 એવું બધું આવ્યા કરે ખાસા બધા ઝીરો આવે ને પછી કંઈક આંકડો આવે તો કિલોગ્રામ એ દળ માપવાનો અણુ કે પરમાણુના દળની સાપેક્ષે મોટો એકમ છે એટલે અણુ કે પરમાણુના દળ એ બીજા એક એકમમાં મપાય છે જેને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એવું કહેવાય છે સૂક્ષ્મ દળ માપવા માટેનો એકમ સૂક્ષ્મ દળ માપવા માટેનો એકમ જો અહીંયા સૂક્ષ્મ કણોનું દળ માપવા માટેનું આ સાધન છે માસ સ્પેક્ટ્રોગ્રાફ એ સાધન છે પણ એ સાધન વડે કયા એકમમાં તમે દળ માપશો તો એનો એકમ છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એ સૂક્ષ્મ દળ માપવા માટેનો એકમ છે જેને ટૂંકમાં યુ વડે દર્શાવાય છે યુનિફાઈડ માસ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એને ટૂંકમાં શાના વડે દર્શાવાય છે યુ વડે અને આ યુ કેટલા હશે એટલે કે યુનિફાઈડ એટોમિક માસ એ કેટલું દળ હશે તો કાર્બન 12 પરમાણુના દળનો 12મો ભાગ અને કેવો કાર્બન 12 પરમાણુ કે જેણે એક પણ ઇલેક્ટ્રોન ગુમાવેલો નથી અથવા મેળવેલો નથી ઘણી વખત એવું થાય કે કોઈ તત્વના પરમાણુની બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો હોય અથવા તો કોઈ ઇલેક્ટ્રોન મેળવ્યો હોય એટલે કે આયન બની ગયો હોય એવો પરમાણુ નહીં લેવો અનઉત્તેજિત અનઉત્તેજિત એટલે એમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે અને એ સ્થાયી અવસ્થામાં છે એવા અનઉત્તેજિત કાર્બન પરમાણુના દળનો 12મો ભાગ એટલે એક યુ કહેવાય આ એક યુની વ્યાખ્યા
उत्तेजित कार्बन 12 परमाणु ना दल ना 12मा भाग ने एक यू कहे। हवे जो हते विचारो के कार्बन परमाणु, कार्बन नो एक परमाणु लेवानो। अब कार्बन ना एक परमाणु मा होय शू? तो कार्बन नो परमाणु होय एनो न्यूक्लियस होय ने बाह्य कक्षा मा इलेक्ट्रॉन गति करता होय। कार्बन परमाणु नो परमाणु क्रमांक आपणने खबर छे 6 नंबर। कार्बन तत्व क्या नंबर पर छे? 6 नंबर नो तत्व छे। ए लख्यो आपणे कार्बन 12। ए 12 केम लख्यो? तो एना न्यूक्लियस मा 6 प्रोटोन અને 6 ન્યુટ્રોન એટલે એનો પરમાણુ દળાંક કેટલો થયો? 12। એટલે કાર્બન 12 એવું લખ્યું, વાસ્તવમાં કાર્બન 6 12 આવું હોય, 6 12। એટલે એમાં 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન અને બાહ્ય કક્ષાના 6 ઇલેક્ટ્રોન, આ બધું ભેગું થયેલું છે કાર્બનના એક પરમાણુમાં। એટલે કાર્બનના એક પરમાણુનું દળ માપવાનું શાની મદદથી? માસ સ્પેક્ટ્રોગ્રાફથી। અને પછી એ એક પરમાણુનું દળ હોય એને 12 વડે ભાગી દેવાના। કેટલા વડે ભાગી દેવાના? 12 વડે। એટલે શું થયું? એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ। અને એ એક યુનું મૂલ્ય કેટલું થાય છે? તો વ્યાખ્યા પરથી એક યુ બરાબર 1.66 ગુણ્યા 10^-27 ઘાત કિલોગ્રામ। જો એક યુ આટલું દળ થાય, 1.66 ગુણ્યા 10^-27 ઘાત કિલોગ્રામ જેટલું દળ થાય એક યુ નું દળ। જો ખરેખર આ દળ કેવી રીતે માપવામાં આવે, મારે ગણતરી કરીને આ દળ માપવું હોય તો 1 મોલ કાર્બન લઈ લેવાનું। કેટલા મોલ? 1 મોલ। 1 મોલ કાર્બનમાં પરમાણુઓની સંખ્યા કેટલી હોય? તો એવોગેડ્રો નંબર જેટલી। એક મોલ કાર્બન એનું દળ થાય 12 ગ્રામ। 12 ગ્રામ દળ થાય, એનો દળાંક 12 છે એટલે, અને એમાં પરમાણુઓની સંખ્યા વગેરે નંબર છે એટલે 12 ગ્રામ। 12 ગ્રામ એટલે 12×10^-3 કિલોગ્રામ। આ 12 ગ્રામ ને હું આવી રીતે લખી શકું, 12×10^-3 કિલોગ્રામ એટલે 12×10^-3 કિલોગ્રામ એટલે 12 ગ્રામ જ થયું। તો 12×10^-3 કિલોગ્રામ કાર્બનમાં પરમાણુઓની સંખ્યા 6.023×10^23 ઘાત। કદાચ એવોગેડ્રો નંબર વિશે તમે શીખ્યા હોય તો એવોગેડ્રો નંબર એટલે એક મોલ દળ જે હોય એમાં પરમાણુઓની સંખ્યા, આપણે એક મોલ કાર્બન લીધું તો એમાં પરમાણુની સંખ્યા આટલી હોય, એટલે આ સંખ્યાથી હવે મારે એક ત્રિરાશી મૂકવાની કે આટલા પરમાણુઓનું દળ 12×10^-3 કિલોગ્રામ હોય તો એક પરમાણુનું દળ કેટલું થાય? હવે એની ગણતરી જુઓ, 6.023×10^23 ઘાત પરમાણુઓનું દળ, કયા પરમાણુનું દળ? કાર્બન પરમાણુનું દળ, એટલે અહીંયા લખું કાર્બન પરમાણુનું દળ, આટલા કાર્બન પરમાણુઓનું દળ બરાબર 12×10^-3 ઘાત કેજી। તો એક કાર્બન પરમાણુનું દળ કેટલું? એક કાર્બન પરમાણુનું દળ છે એને હું એમ વડે દર્શાવું, તો એમ બરાબર 12×10^-3 ÷ 6.023×10^23। આ ભાગા કરું તે એક કાર્બન પરમાણુનું દળ થયું। હવે વ્યાખ્યા પ્રમાણે કાર્બન પરમાણુના દળનો કેટલામો ભાગ લેવાનો? 12મો। આનું સાદું રૂપ હમણાં નથી આપતા આપણે। હવે એક યુ બરાબર એમ ભાગ્યા 12। કાર્બન 12 પરમાણુનું જે દળ મળ્યું એને 12 વડે શું કરવાના? ભાગવાના।
बार गुण्या दस ने माइनस त्रण घात भाग्या 6.023 गुण्या दस ने 23 અને ભાગ્યા 12 એટલે અહીંયા મારે બીજા 12 લખી દેવાના 12 12 ઉડી જાય એટલે શું થશે હવે તો 1u બરાબર 12 12 જતા રહે આ 10 ની 23 ઘાત પ્લસ છે ઉપર જાય તો માઈનસ એટલે 23 અને આ બીજી માઈનસ 3 એટલે માઈનસ 26 આ માઈનસ 23 થશે ઉપર જશે એટલે એટલે 10 ની માઈનસ 26 ઘાત આવે અને આ 1 અપોન 6.023 ઘણી વખતે 6.022 પણ લખાય છે तो एक भाग्या मारे आटलू करवानुं एक भाग्या 6.023 एटले आवो जवाब मळे मने 0.166 आवुं मळे छे पछी पाछळ 0 पछी 3 छे एटले लखता नथी आपणे गुण्या 10 नी माइनस 26 अने आ पॉइंट ने हुं जमणी बाजू एक स्थान खसेडुं तो 1.66 थाय एटले गुण्या 10 नी माइनस 27 घात थाय आटला किलोग्राम કોના બરાબર 1u બરાબર આ 1u આપણે લખ્યું ખરું બુકમાં આપણે ડાયરેક્ટ આપ્યું જ આવું કે 1u બરાબર 1.66 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત કિલોગ્રામ થાય પણ એ તમે 1u આવી રીતે મેળવી શકો કોઈ વખત પ્રશ્ન તમને એવો બે માર્કમાં પૂછી શકાય કે 1u બરાબર 1.66 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત કિલોગ્રામ કેવી રીતે મળે અથવા એ શોધી કાઢો કે કેવી રીતે મળ્યું છે તો વ્યાખ્યા પરથી આપણે આ લખ્યું બધું અનુત્તેજિત એટલે કે સ્થાયી કાર્બન 12 પરમાણુના દળના 12મો ભાગ તો પહેલા તો મારે કાર્બન પરમાણુનું દળ શોધવાનું તો કાર્બનનો પરમાણુ ભાર આપણને ખબર છે 12 12 ગ્રામ પર મોલ એટલે કે 1 મોલ કાર્બન લો તો એનું દળ 12 ગ્રામ થાય અને કિલોગ્રામમાં ફેરવી દીધું આપણે એટલે ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત એટલે કે 12 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કિલોગ્રામ કાર્બન લો તો પરમાણુની સંખ્યા એવોગેડ્રો નંબર જેટલી હોય એટલે હવે આપણે શું કર્યું કે એની ગણતરી માટે એક ત્રિરાશિ મૂકી કે આટલા પરમાણુનું દળ 12 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત હોય તો એક કાર્બન પરમાણુનું દળ કેટલું એટલે આપણને એક કાર્બન પરમાણુનું દળ મળી ગયું વ્યાખ્યા પ્રમાણે એ એક કાર્બન પરમાણુનું દળને શું કરવાનું 12મો ભાગ એટલે 12 વડે શું કરવાના ભાગવાના તો એમ જે મળે એને 12 વડે આપણે ભાગી દીધા એનો જવાબ આટલો મળે આ ગણતરી પણ તમારે કરી રાખો બરાબર જો દળના માપનની જે ચર્ચા કરી એમાં સામાન્ય આપણે કોઈ વ્યવહારમાં દળ માપવાના હોય દાખલા તરીકે કોઈ દુકાને આપણે કરિયાણા કે બીજી કોઈ વસ્તુ ખરીદી કરવા જઈએ તો દળ માપવા માટે એક ત્રાજવા હોય શાકભાજી કે એવું કશું લેવા જઈએ તો અલગ અલગ ટાઈપના ત્રાજવા હોય છે જેને ભૌતિક તુલા કહેવાય એક દાંડીવાળી તુલા આવે આડો સળિયો હોય અને બે બાજુ બે ત્રાજવા લટકાવેલા હોય અને વચ્ચેથી પકડી અને ઊંચું કરવાનું એક બાજુ વસ્તુ મૂકવાની સામે વજન મૂકવાને બેલેન્સ કરવાનું આ દાંડીવાળી તુલા એટલે એને બીમ બેલેન્સ કહેવાય પછી બીજા એવા ત્રાજવા આવે છે કે નીચે એક એના બેઝ પર ગોઠવેલા હોય એક બાજુ વજન મૂકો બીજી બાજુ વસ્તુ મૂકો એટલે ઊંચે નીચે થાય પછી બેલેન્સ થાય એટલે વસ્તુનું દળ મળી જાય હવે અત્યારે લેટેસ્ટમાં ડિજિટલ વજન કાંટા છે આપણી જોડે કેવા વજન કાંટા છે ડિજિટલ દળ માપવા માટે જો દળ અને વજન આ બે વસ્તુ જુદી છે મૂળભૂત ભૌતિક રાશિમાં આપણે દળ લઈએ છીએ વજન અને દળ જુદી વસ્તુ છે હું એવું બોલું છું હું કોઈને કહું છું કે મારું વજન આટલું છે મારું વજન ધારો કે 70 કિલોગ્રામ છે તો વજન શબ્દ વાપરું છે વ્યવહારિક દ્રષ્ટિએ ઠીક છે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ શબ્દ હું ખોટો બોલું છું મારે મારે એવું કહેવું જોઈએ કે મારું દળ 70 કિલોગ્રામ છે મારું વજન 70 કિલોગ્રામ છે એવું બોલાય નહીં આપણે કોઈ વ્યક્તિના વજન માપવા હોય આપણે એવું બોલીએ જ છીએ કે વજન શબ્દ બોલી જઈએ વાસ્તવમાં શું માપવું છે દળ તો એ ભૌતિક તુલા વડે દળ માપી શકાય હવે આપણે પેલા એક વજન કાંટો એવું બોલીએ છીએ વજન કાંટા જે આવે છે કે જેની પર આપણે બે પગ મૂકીને ઊભા રહીએ છીએ એ વજન માપે છે એને આપણે વજન કાંટો એવું કહીએ છીએ પછી પેલો એક સ્પ્રિંગ કાંટો આવે છે કોઈ વસ્તુ આપણે એનું દળ માપવું હોય તો સ્પ્રિંગ કાંટો એવું આવે છે સ્પ્રિંગ કાંટો હોય તો સ્પ્રિંગ કાંટો કંઈક કદાચ આ ટાઈપનો હોય જો તમે જોયો હોય આવું એક નાનું બોક્સ જેવું હોય એની પર સ્કેલ લખેલું હોય અંદર સ્પ્રિંગ હોય પણ આપણને સ્પ્રિંગ દેખાતી નથી
नीचे अहीं एक हूक होय छे, आवो हूक होय, अने ऊपर एने पकड़वा माटे एक सपोर्ट होय, रिंग जेवु धारो के अहीं, एटले अहींथी ऊपरथी आपणे पकड़ीए अने जे वस्तुनुं दळ मापवुं होय एने नीचे अहीं लटकाई दईए, એટલે આ નીચે ઉતરે, એટલે એનો જે પોઈન્ટર હોય જેટલે આવીને ઉભો રહે એટલું દળ કહેવાય. તો આને વજન કાંટો કહેવાય. પછી આપણે જેની પર ઉભા રહીને આપણું દળ માપીએ છીએ એ વજન કાંટો કહેવાય. પણ આ ત્રાજવા જે છે બીમ બેલેન્સ છે એ વજન કાંટો નથી. અહીંથી વચ્ચેથી પકડીએ, એક બાજુ વસ્તુ મૂકીએ અને એક બાજુ દળ મૂકીએ, આ શું માપે છે? પદાર્થનું દળ માપે છે. આ શું માપે છે? વજન માપે છે. વજન એટલે એકચ્યુઅલી ગુરુત્વાકર્ષણ બળ, ડબલ્યુ બરાબર એમજી, જેમાં એમ એટલે દળ. વજનનો એકમ ન્યૂટન છે. દળ નો એકમ શું છે? તો કિલોગ્રામ છે. એટલે બે જુદી વસ્તુ છે. પણ આ સ્પ્રિંગ કાંટાથી સમજો કે બે કિલોગ્રામ ની કોઈ વસ્તુ હોય તો આપણે બે કિલોગ્રામ એવું કહી દઈએ છીએ, કારણ કે એનું સ્કેલ આપણે એવી રીતે બનાવ્યું છે કે જે બે બતાવે. પછી આપણે જે વજન કાંટા પર ઉભા રહીએ છીએ એનું સ્કેલ પણ આપણે એવી રીતે બનાવ્યું છે. આ બહુ સમજવાની વાત છે. હું વજન કાંટા પર ઉભો રહું છું તો ધારો કે મારું દળ 70 કિલોગ્રામ છે તો વજન કાંટો 70 જ બતાવે છે. અને આવી તુલામાં ધારો કે એક બાજુ હું બેસી જાઉં, સામે વજન મૂકું તો એ પણ 70 જ બતાવશે. મોટા એવા ત્રાજવા હોય, તમે એપીએમસી માર્કેટમાં ગયા હોય તો બહુ મોટા ત્રાજવા હોય છે, કોથળા અને બહુ મોટી વસ્તુઓ, બધા બહુ મોટી પેટીઓ કે એવું તોલવાનું હોય, શાકભાજીના બહુ મોટા બોક્સ હોય, તો આવી ભૌતિક તુલા હોય જ છે તે. તો એની અંદર તમારું દળ માપી શકો. તો એ પણ ધારો કે મારું દળ 70 છે તો મને 70 આ 70 બતાવશે, અને પેલો નાનો વજન કાંટો જેની પર આપણે બે પગ મૂકીને ઉભા રહીએ છીએ 70 બતાવશે. પણ એ વજન કાંટા પર ગુરુત્વાકર્ષણની અસર થાય. ધારો કે આ વજન કાંટો આ સ્પ્રિંગ કાંટો છે. ગેસના બોટલનું વજન કરવું હોય તમે કરી શકો છો. હવે આ સ્પ્રિંગ કાંટો લઈને હું ચંદ્ર પર જઉં અને આ બીમ બેલેન્સ લઈને પણ હું ચંદ્ર પર જઉં. હવે ગેસનો બોટલ અથવા કોઈ પણ એક વસ્તુ, સમજો કે પૃથ્વી પર 5 કિલોગ્રામ દળની વસ્તુ આ તરાજવાથી મેં તોલી, મને 5 કિલોગ્રામ બતાવે છે. સ્પ્રિંગ કાંટાથી પણ તોલ્યું 5 કિલોગ્રામ બતાવે. હવે એ જ વસ્તુ અને આ બે વજનના માપવાના સાધનો, દળ માપવાના અને વજન માપવાના, એ લઈને ચંદ્ર પર જઈએ તો ચંદ્ર પર શું સ્થિતિ થશે? તો ચંદ્ર પર આ ભૌતિક તુલા જે છે, બીમ બેલેન્સ છે, એ 5 કિલોગ્રામ દળનો પદાર્થ છે એ 5 કિલોગ્રામ જ બતાવશે. પણ આ 5 કિલોગ્રામ બતાવશે નહીં. જે 5 કિલોગ્રામ અહીંથી તમે માપો છો આનાથી, એ જ વસ્તુનું દળ અહીંથી માપશો તો 5 કિલોગ્રામ નહીં બતાવે, છઠ્ઠા ભાગનું થઈ જશે, એટલે 5/6 થઈ જશે, ઓછું બતાવશે. પછી જે વજન કાંટા પર પૃથ્વી પર ઉભા રહીને તમે તમારું દળ 70 કિલોગ્રામ માપો છો અથવા મારું દળ 70 કિલોગ્રામ માપું છું, એ જ વજન કાંટો લઈને હું ચંદ્ર પર જઉં અને પછી એ વજન કાંટા પર ઉભો રહું તો મને 70 નહીં બતાવે. હવે એ 70 બતાવશે નહીં. ચંદ્ર પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય પૃથ્વી કરતા છઠ્ઠા ભાગનું છે, એટલે મારું દળ અહીંયા જે બતાવે છે એનો છઠ્ઠો ભાગ થઈ જશે. ધારો કે 60 હોય તો ત્યાં 10 થઈ જાય એવી રીતે. એટલે આ સ્પ્રિંગ કાંટો અથવા વજન કાંટો જે ભૂલીએ છીએ આપણે, આપણા દળ માપવા માટે જેની પર આપણે ઉભા રહીએ છીએ, એ દળ નથી માપતા, વજન માપે છે. પણ આપણે એનું અંકન પૃથ્વી પર દળ માપવા માટે કરેલું છે, એટલે એનું કેલિબ્રેશન અથવા અંકન આપણે ખોટું કરેલું છે. એટલે દળ અને વજનમાં તફાવત છે. ટૂંકમાં કોઈ પણ પદાર્થ લો, એનું દળ બધા જ ગ્રહો પર સરખું હોય. આપણી જોડે એક વસ્તુ છે અમુક દળની, 5 કિલોગ્રામની કોઈ વસ્તુ છે, કોઈ પણ ગ્રહ પર જઈને આ દાંડીવાળી તુલા વડે, એટલે કે ભૌતિક તુલા વડે તમે વજનમાં એનું દળ માપો તો બધે સરખું હશે. પણ આ સ્પ્રિંગ કાંટા માટે જુદા જુદા ગ્રહ પર એ જ વસ્તુનું વજન જુદું જુદું બતાવશે. એ વજન એ ગુરુત્વ પ્રયોગ પર, જી પર આધારિત છે. દળ એ જી પર કે બીજી કોઈ ભૌતિક રાશિ પર આધારિત નથી. તો આ દળ માપણની આપણી ચર્ચા છે. આ તો વચ્ચે એક પોઈન્ટ આવ્યો એટલે બુકમાં આવો ડિફરન્સ આપણને બતાવ્યો નથી, પણ આપણે અહીંયા એની જાણ કરી તમને કે દળ અને વજનમાં તફાવત છે. હું કોઈને એમ પૂછું કે તમારું વજન કેટલું છે,
તો ખરેખર હું ખોટો પ્રશ્ન પૂછું છું, ખોટી રીતે પૂછું છું. મારે એવું પૂછવું પડે કે તમારું દળ કેટલું છે, અને સામેવાળો વ્યક્તિ જાણકાર હોય તો. સમજો કે કોઈ વ્યક્તિનું દળ 50 કિલોગ્રામ છે, તમારું દળ 50 કિલોગ્રામ છે. હવે તમને હું એવો પ્રશ્ન પૂછું કે તમારું વજન કેટલું. જો તમે હોશિયાર હોય તો મારા ખોટા પ્રશ્નને અનુરૂપ એનો જવાબ સાચો જે હોય, પ્રશ્ન પૂછે છે એ પ્રમાણે જવાબ તમે આપો, તો તમારે તમારું વજન બોલવાનું. હું એવું પૂછું કે તમારું વજન કેટલું, તો W બરાબર mg, આ ગુણાકાર કરીને બોલવાનું તમારે. એમ એટલે આ 50, અને જી એટલે પૃથ્વીની સપાટી પર 9.8, એટલે આ જવાબ તમારો 490 ન્યૂટન થાય. એટલે તમને હવે તમારું દળ કેટલું છે એ અહીંયા એમની જગ્યાએ મૂકી 9.8 વડે ગુણીને આ આંકડો યાદ રાખવાનો, જે આંકડો બનતો હોય તે. કે તમારું દળ ધારો કે 50 કિલોગ્રામ છે, અને તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમારું વજન કેટલું, તો 50 × 9.8 એનો જે જવાબ આવે બોલવાનો કે 490. એટલે સામેવાળો વ્યક્તિ થોડોક આમ વિચારતો થઈ જશે જો આ તફાવત નહીં, એને ખબર નહીં હોય તો. પણ 490ની પાછળ શું બોલવાનું, કિલોગ્રામ નહીં બોલવાનું, 490ની પાછળ શું બોલવાનું, ન્યૂટન બોલવાનું. પણ પહેલાં તો સીધું આપણે એને આશ્ચર્યમાં રાખવા માટે એવું બોલવાનું કે આપણને પૂછે કોઈ કે તમારું વજન કેટલું છે, તો કે 490, અથવા જે થતું હોય તે 9.8 ગુણીને. પછી કહેવાનું કે ન્યૂટનમાં તમે પ્રશ્ન જ ખોટો પૂછો, મને તમારે મને એવું પૂછવું જોઈએ કે તમારું દળ કેટલું, તો હું જવાબ આપતો કે 50 કિલોગ્રામ. તમે વજન પૂછ્યું તો હું જવાબ વજન જ આપું ને, એટલે કે ન્યૂટન એકમમાં જ આપું ને, બરાબર. ચલો આ થઈ દળ માપનની વાત. સૂક્ષ્મ કણોના દળ માપવા હોય તો આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફની વાત કરી. એકમ એટોમિક માસ યુનિટ, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે 1U 1.66×10⁻²⁷ કિલોગ્રામ, આ તમારે યાદ રાખવાનું છે. બીજું, બહુ મોટા પદાર્થોના દળ માપવા હોય તો મારે ચંદ્રનું દળ માપવું છે, કોઈ ગ્રહનું દળ માપવાનું છે, કોઈ તારાનું દળ માપવાનું છે, તો એને માપવા માટે તો આવી કોઈ તુલાઓ આપણી જોડે છે જ નહીં એટલી મોટી. તો બહુ મોટા પદાર્થોના દળ એટલે કે ગ્રહ અથવા તારાના દળ માપવા હોય તો એના માટે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને આધારે, ગુરુત્વાકર્ષણનો ન્યૂટને જે નિયમ શોધ્યો છે પેલા સફરજન પડવાની ઘટના પરથી આપણે જે ચર્ચા કરીએ છીએ તે, કે ન્યૂટને સફરજન પડતું જોઈને ગુરુત્વાકર્ષણની બળ શોધી કાઢ્યું, તો એ જે સાર્વત્રિક નિયમ છે ગુરુત્વાકર્ષણનો, એ સાર્વત્રિક નિયમને આધારે ખૂબ જ મોટા પદાર્થોના દળ આપણે શોધી શકીએ. ખૂબ જ મોટા પદાર્થો એટલે ગ્રહો અથવા તો તારાઓના દળ અથવા ઉપગ્રહોના દળ શોધવા હોય તો એના માટે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે. સૂક્ષ્મ કણોના દળ શોધવા હોય તો માસ સ્પેક્ટ્રોગ્રાફ છે. પણ બીજી રીતે માસ સ્પેક્ટ્રોગ્રાફની અંદર કેવી રીતે દળ શોધાય, તો સમાન મૂલ્યના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારિત કણને એવું ગતિ કરાવું તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. કેવા માર્ગે ગતિ કરે? વર્તુળાકાર માર્ગે. યોગ્ય રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો લાગુ પાડવાના, એવા ક્ષેત્રોની અસર હેઠળ એ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. જે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, વર્તુળમાળની ત્રિજ્યા એ એના દળના સમપ્રમાણમાં છે, વર્તુળમાળની ત્રિજ્યા એ દળના સમપ્રમાણમાં છે, એને આધારે દળ માપી શકાય. ત્રિજ્યા વધારે તો દળ વધારે, ત્રિજ્યા ઓછું તો દળ ઓછું. એના માટે એક સૂત્ર છે, આર બરાબર mv/qb. તો જો આમાં v એટલે કણની ઝડપ, જ્યાં સુધી એનો ગતિમાર્ગ એકનો એક હશે ત્યાં સુધી એની ઝડપ એક સરખી જ હશે. એટલે v અચળ, q અચળ, વિદ્યુતભાર છે એ અચળ હોય, અને b અચળ. તો r ચલે છે m, ત્રિજ્યા એ દળના સમપ્રમાણમાં હોય છે, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા દળના સમપ્રમાણમાં હોય, એને આધારે સૂક્ષ્મ વિદ્યુત ભારિત કણોના દળ તમે શું કરી શકો, માપી શકો. એટલે આ દળના માપનની આપણી ચર્ચા થઈ. એટલે આજનો ટોપિક હતો આપણો દળના માપનનો. લાસ્ટ ટાઈમ આપણે જે શીખ્યા એ અંતરના માપન. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જે ટોપિક લઈશું એ સમયનું માપન કેવી રીતે થાય. જો ત્રણ મૂળભૂત ભૌતિક રાશિઓ થઈ, આપણે MKS પદ્ધતિ કે CGS પદ્ધતિ કે FPS પદ્ધતિ જે લઈએ છીએ, જેમાં મૂળભૂત ભૌતિક રાશિઓની સંખ્યા ત્રણ છે. કઈ ત્રણ મૂળભૂત ભૌતિક રાશિઓ? તો પહેલી લંબાઈ, બીજું દળ અને ત્રીજું સમય. આ ત્રણ મૂળભૂત ભૌતિક રાશિઓ એના માપન કરવાના હોય. જે ભૌતિક રાશિઓનું માપન કરવાનું છે એ મૂળભૂત ભૌતિક રાશિઓ માપવાની.
तो लंबाई ना मापन की चर्चा पूरी थी अपनी। आ दड़ना मापन की चर्चा, दड़ना मापन में बीजी एक वस्तु है जुओ के ओछा में ओछू के दड़ आप मापवू पड़े एट्ले कि दड़ना मापक्रम विस्तार के तो सौथी हल्को कण जे आप मापी शक्या छे दड़ एवा कणों की अंदर हल्का कण तरीके इलेक्ट्रॉन लेवाय। तो इलेक्ट्रॉन नु दड़ मास ऑफ इलेक्ट्रॉन, इलेक्ट्रॉन नु दड़ आटलू छे 9.1 गुणिया 10^-31 ग्राम, એટલે આશરે જો આ 9 છે એટલે 10 ની નજીક ની સંખ્યા થઈ, એટલે 10^-30 ઘાત કિલોગ્રામ ના ક્રમ નું થયું। તો આપણે જે દળ માપવાના છે 10^-30 ઘાત કિલોગ્રામ થી શરૂ કરીને, પછી ઇલેક્ટ્રોન, પછી પ્રોટોન આવેલે એનાથી થોડો ભારે કણ, પછી પરમાણુ લો, અણુ લો, પછી દ્રવ્ય લો, એમ કરતા કરતા વધુમાં વધુ આખા બ્રહ્માંડ નું દળ, આખું યુનિવર્સ બ્રહ્માંડ, તો બ્રહ્માંડ નું દળ છે 10^55 ઘાત કિલોગ્રામ। તમે બુકમાં જોશો તો તમને એક કોષ્ટક આપ્યું છે, કોષ્ટકમાં જુદા જુદા પદાર્થોના દળનું અહીંયા કોષ્ટક આપ્યું છે, દળનો વિસ્તાર અને માપક્રમ, વસ્તુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, યુરેનિયમ પરમાણુ, પછી રક્તકણ, ધૂળના કણો, વરસાદનું બૂંદ, મચ્છરનું, દ્રાક્ષ, માનવ, આ બધાના દળ છે, એમાં 10 ઘાત કેટલી આવે, એક્ઝેક્ટ દળ નહીં અંદાજિત દળ, તો એ અંદાજિત દળ તમને 10 ઘાતના રૂપમાં આપ્યા છે કોષ્ટકમાં। એ કોષ્ટક એક વખત તમારે જોવાનું, એમાં સૌથી પહેલું ઇલેક્ટ્રોનના દળમાં આપ્યું છે 10^-30 ઘાત, અને અવલોકિત વિશ્વ એ 10^55 ઘાત, એટલે આપણે દળ જે માપવાના થાય વ્યવહારમાં એ ઓછામાં ઓછા 10^-30 ઘાત કિલોગ્રામથી શરૂ કરી 10^55 ઘાત કિલોગ્રામ સુધીના માપવાના, એની વચ્ચેના બધા જ દળ આવી ગયા, જે વસ્તુ હોય આની વચ્ચે જ આવે, બરાબર। તો આ દળના માપનની આપણી ચર્ચા આજે અહીંયા પૂરી કરીએ છીએ।